કોર્ટના આદેશને સેશન્સ કોર્ટમાં પડકારવા સુરત આવીને સોમવારે અરજી દાખલ કરી શકે તેવી સંભાવના છે ત્યારે સુરત કોર્ટે કરેલી સજા બાદ સાંસદ તરીકેની સભ્યતા જતી રહી છે રાહુલ ગાંધી સોમવારે આવી રહ્યા છે ત્યારે ગુજરાતના કોંગ્રેસના અગ્રણી નેતાઓએ રવિવારે જ સુરતમાં ધામા નાખી દીધા હતા બે હજાર ઓગણીસના વર્ષમાં લોકસભાની ચૂંટણી અગાઉ કર્ણાટકમાં જાહેર રેલીને સંબોધન કરતા કોંગ્રેસના અગ્રણી નેતા રાહુલ ગાંધીએ મોદી સરનેમ અંગે ટીપણી કરતા વિવાદ સર્જાયો હતો અને જેને પગલે સુરત અડાજણ વિધાનસભા બેઠકના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ વિરોધ વ્યક્ત કરીને રાહુલ ગાંધી વિરુદ્ધ સુરતની કોર્ટમાં બદનકશીનો કેસ દાખલ કર્યો હતો જેમાં કોર્ટે રાહુલ ગાંધીને બે વર્ષની સજાનો આદેશ કર્યો હતો આ મુદ્દે તેમની સાંસદ તરીકેનું સભ્ય પદ પણ રદ થઈ ગયું છે તો મળતી વિગત મુજબ રાહુલ ગાંધી આ મુદ્દે સેશન્સ કોર્ટમાં અપીલ કરવા માટે અરજી કરે તેવી શક્યતા છે જેથી રાહુલ ગાંધી આજે સુરત કોર્ટમાં હાજર રહેવાના હોય ત્યારે વડોદરા કોંગ્રેસ શહેર પ્રમુખ ઋત્વિજ જોશી સહિતના હોદ્દેદારોને કાર્યકર્તાઓ સુરત જવા માટે રવાના થયા હતા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના આદરણીય શ્રી રાહુલ ગાંધી આજે જ્યારે સુરત આવી રહ્યા છે કાયદાકીય લડાઈ અમે લડવાના છીએ અને આ કાયદાકીય લડાઈની અંદર સમગ્ર દેશની જનતાનો અમને સાથ છે પરંતુ અમારા કાર્યકર્તાઓ આજે રાહુલજીના સમર્થનની અંદર સુરત જ્યારે પહોંચી રહ્યા હોય ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની ડરપોક સરકાર એ અમારા કાર્યકર્તાઓને પકડી રહી છે ડિટેન કરી રહી છે સુરત પહોંચવા દેવામાં નથી આવતા મહિલા કાર્યકર્તાઓને પણ આગલે દિવસે ડિટેન કરી લેવામાં આવ્યા છે આ ડરપોક સરકારને અમે ચેતવણી આપવા માગીએ છીએ કે ભલે તમે અમને ડિટેન કરો ભલે તમે અમને સુરત પહોંચતા રોકો પરંતુ અમારા હોંસલાને અને આ નવી આઝાદીની લડાઈ અમે લડવાના છીએ એને કોઈ નહીં રોકી શકીએ સત્યમેવ જયતેના નારા સાથે અમે આ લડાઈ લડવાના છે અને સમગ્ર દેશ અને ગુજરાત આજે રાહુલ ગાંધીની સાથે છે